ધાનીરા ફકીર સમાજ દ્વારા ઉનાવામાં ફકીર સમાજના યુવાનીની થયેલ હત્યાના આરોપીઓ વિરુદ્ધ નાયબ કલેક્ટર શ્રીને આવેદન પાઠવવામાં આવ્યો ઉંજા તાલુકાના ઉનાવા ગામે 6 વર્ષ પૂર્વે પઠાણો સાથે સૈયદોને ઝઘડો થયેલ જેના સમર્થનમાં ઉભા રહેલા ફકીર સમાજના યુવક ઉપર તેની અદાવત રાખીને કેટલાક સમયે રાત્રિના સમયે હુમલો કરી માર મારતા મોત નિપજ્યું હતું જેથી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે મુદ્દે ધાનીરા ફકીર સમાજના આગેવાન આદિલ આગેવાની હેઠળ મૃતક પરિવારને યોગ્ય ન્યાય મળે તે મુદ્દે ધાનેરા નાયબ શ્રીને યોગ્ય તપાસ કરી ગુનેગારોને સજા મળે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર સ્વીકારતા અધિકારીએ યોગ્ય તપાસ કરવાનો દિલાસો આપ્યો હતો બનાવની વિગતો મુજબ ફકીર સમાજનો યુવાન જાફર શાહ ઉર્ફે ઇમ્તિયાઝ શાહ તારીખ છવ્વીસ મે બે હજાર ત્રેવીસના રોજ સાહિલ હોટેલ પાસે ઉભો હતો ત્યારે છ વર્ષ પૂર્વે પઠાણો સાથે સૈયદોને ઝઘડો થયેલો જેની અદાવતમાં કેટલાક ઇસમો દ્વારા માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી જે અંગેની મૃતકના પરિવાર તરફથી પોલીસ મથકે નામજોક ફરિયાદ નોંધાઈ છે મૃતકના પરિવારને ન્યાય મળે તે મુદ્દે યોગ્ય તપાસ કરી ગુનેગારોને સજા થાય તેવી માંગ સાથે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે ધાનેરા ફકીર સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા લેખિતમાં રેલી સ્વરૂપે ધાનેરા કલેક્ટર કચેરી પહોંચી ધાનેરા નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી આરોપીઓને તાત્કાલિક ઝડપવા માંગ કરાઈ છે આ હત્યામાં સંડોવાયેલા અને કાવતરૂ ઘડનાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય અને ફરાર થઈ ગયા હોય તો તેમના ઇનામ રાખી આખા ગુજરાતમાં વોન્ટેડના ફોટો લગાડવામાં આવે હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પાસા અને ગુજસી ટોક કાયદા અંતર્ગત કલમોનો સમાવેશ કરવામાં આવે મરણ જનાર યુવકના પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવે હત્યા કરનારા આરોપીઓના ઘર હોટેલ ઓફિસ પર કોમ્બિંગ કરી ઘાતક હથિયાર કબજે કરવામાં આવે સહિતની અનેક માંગો કરવામાં આવી હતી